ગોડ્ડા સાના એવા મુખ્ય મથક નલિયા ગામે આજે વેપારી દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં ધંધાર્થીઓ દ્વારા વેપારીઓ સાથે દરેક ધંધાધારીઓ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાવા માટે અને આ કોરોનાની મહામારી વચ્ચે સ્વયંભૂ લોકડાઉન ન કરવા માટે દરેક ધંધાધારીઓ પોતાનું કામકાજ 3 દિવસ માટે શનિવાર રવિવાર અને સોમવાર એમ 3 દિવસ સંપૂર્ણ બંધ રાખવામાં પોતાનો સાથ સહકાર આપશે એ નિર્ણય કરી વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે સ્વયંભૂ નલિયા પોતાનું કામકાજ બંધ રાખી આજે કોરોનાની મહામારી ચાલી રહી છે નલિયાના વેપારી એસોસિએશનના નેજા હેઠળ નલિયામાં ધંધો કરતા તમામ ધંધાર્થીઓની મિટિંગ મળેલ એમાં દરેક ધંધાર્થીઓના પ્રતિનિધિઓની મિટિંગ મળેલ એની અંદર સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે નલિયા કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયેલ હોવાથી ચેન તોડવા માટે 72 કલાક બંધ રાખવું ખૂબ જરૂરી અને અતિ આવશ્યક છે આવો સર્વસંમત નિર્ણય લેવાય તો એના અનુસંધાને નલિયા શનિ રવિ અને સોમ આમ 3 દિવસ સદંતર તમામ ધંધાર્થીઓ સ્વૈચ્છિક બંધ પાડી અને વહીવટીતંત્રને સહયોગ કરશે આવો નિર્ણય થયેલ છે કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે અને હા કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ માસ્ક પહેરીએ હાથને સ્વચ્છ રાખીએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ